આજથી 10 વર્ષ પહેલા ગુજરાતના પાટણ જિલ્લામાં ખેડૂતો ખેતી કરવા વલખા મારતા હતા ત્યારે હવે પાટણના ખેડૂતો કરોડપતિ બન્યા છે। વાત છે પાટણથી 10 કિલોમીટર દૂર સિદ્ધપુર ધોરીમાર્ગ પર આવેલા કમલીવાડા ગામની। આ ગામમાં સુજલામ સુફલામ કેનાલથી માત્ર થોડા જ અંતરે પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ નામના બે ખેડૂતોની 25 વીઘા જેટલી જમીન આવેલી છે। 2 વર્ષ પહેલા જમીન પર માત્ર બાવળ ઉગતા પરંતુ ત્યાં જ આ ખેડૂતે સુજલામ સુફલામ કેનાલનું પાણી આવતા અને સરકારની ખેતીલક્ષી પ્રોત્સાહક નીતિની જાણ થતા વૈજ્ઞાનિક ઢબે તો ખરા પરંતુ સજીવ અને વૈદિક પ્રકારની ખેતી કરવાનું સાહસ કર્યું। સૌ પ્રથમ આ 25 વીઘા જમીનનો સમતળ બનાવી આ જમીનનું પૃથ્થકરણ કરાવ્યું અને ત્યારબાદ ખલીપુર સ્થિત પાંજરાપોળ કે જ્યાં માત્ર ગાયો રહે છે ત્યાં સમગ્ર વર્ષનું 680 ટ્રેક્ટર જેટલું ખાતર ખરીદી લઈ પોતાની જમીનમાં નખાવ્યું। ત્યારબાદ જમીનની ટ્રીટમેન્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી પાટણ જિલ્લાની ખેતીવાડી કચેરી અને બાગાયત કચેરીથી માર્ગદર્શન મેળવી 20 વીઘા જમીનમાં તૈયાર કરેલા સમર્થ ફાર્મમાં જામફળની કેલિફોર્નિયા ભી વિયેના રાંચી અને થઈ જામફળ ઉપરાંત સવિત મોસંબી તેમાં પણ તાઇવાન ટીસ્યુ ઇટાલિયન સીડલેસ જાત અને લીંબુમાં પણ થઈ લીંબુ સીડલેસ થાય બાલાજી ગાર્ડનિંગ જેવી આધુનિક જાતનું વાવેતર કર્યું। આ ઉપરાંત ગોલ્ડન તે ટીસ્યુ ખારેક તો ખરી જ આ તો થયા લાંબા ગાળાના પાક પરંતુ આ પાક આવતા સુધી 2 થી 3 વર્ષ લાગે ત્યાં સુધી ખેડૂતે આર્થિક ઉપાર્જન માટે શું કરવું તો નજરે ચડ્યું તડબૂચ અને શક્કર ટેટી અને એને શાકભાજી તો તડબૂચ માટે પણ ઉચ્ચ કોટીના રિઝોન આઈસબર્ગ અને જમણમુખની પસંદગી કરી તેનું વાવેતર કરતા આપ પણ સારા પરિણામ જોઈ શકો છો। સામાન્ય તરબૂચનું વજન માત્ર 3 થી 4 કિલો હોય છે પરંતુ આ તરબૂચનું વજન 7 થી 10 કિલો જોવા મળે છે તો શક્કર ટેટીમાં પણ 3 થી 4 કિલોનું વજન જોઈ અધિકારીઓ અને ખેડૂતો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। જો કે આ ઉત્પાદનનો શ્રેય ખેડૂતની કાળજી અને જમીનમાં નાખેલા છાણિયા ખાતર માટે જાય છે ત્યારે સિઝનમાં મૂળ પાક સિવાય માત્ર મિક્સ ખેતીમાં કરેલા તરબૂચનું ઉત્પાદન 70-80 લાખ અને શક્કર ટેટીનું ઉત્પાદન 30 લાખને આંબી જશે। જો કે આ અંગે પાટણ જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સરકારની પ્રોત્સાહક નીતિથી ખેડૂતો ખેતીમાં પણ ઉદ્યોગ જેવું સાહસ કરતા થયા છે અને પાટણ જિલ્લામાં ખેડૂતો મહેનત કરશે હોવાથી સારી સિદ્ધિ મળી રહી છે ત્યારે સરકાર પણ આવા ખેડૂતોને વિવિધ એવોર્ડ જ નહીં પરંતુ બાગાયતી શાખા તરફથી સબસિડી મળે છે। આમ પાટણ જિલ્લામાં નમામિ દેવી નર્મદે માત્ર પીવાનું પાણી જ નહીં પરંતુ ખેડૂતોને સાહસની સિદ્ધિ અને સમૃદ્ધિના દ્વાર પણ ખોલી આપ્યા છે। બાકીનું સાહસ તો પાટણની ખમીરવંતી ધરતીના ધરતીપુત્રોમાં જ છે। જો કે દેશમાં સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરતો વ્યવસાય પણ ખેતી જ છે અને આ ફાર્મ હાઉસ પર જોવા મળ્યું અહીં ગામની જ 50-70 બહેનોને રોજગારી પણ મળી રહે છે। ચેતનામી CN24 ન્યૂઝ પાટણ। સમર્થ ફાર્મની અંદર અત્યારે હાલમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી તરફ ધ્યાન આપવામાં આવ્યું છે અને એની અંદર જામફળ ચીકુ આંબા મોસંબી લીંબુ તેમજ ઇન્ટિરિયર ક્રોપથી હાલમાં ખેતી કરવાનું ચાલે છે। લીંબુ અને મોસંબીના છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ત્યાં જામફળની અંદર કેલિફોર્નિયા બીહી વીએનઆર રાંચી એન્ડ રાંચી બીહી તેમજ થાઇલેન્ડના જામફળીના રોપા લાવી અને તેનું અત્યારે આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવામાં આવે છે। આ જામફળ એ લગભગ 1 કિલો જેટલું વજનનું થશે તેવું અમારું માનવું છે તેમજ મોસંબી અહીંયા 2 પ્રકારની વાવવામાં આવી છે એક સ્વીટ મોસંબી છે અને બીજી ઇટાલિયન મોસંબી છે તેમજ સરકારની કોઈ સબસિડી મળી ખરી સરકાર તરફથી તો અમે હજુ સુધી કોઈ સબસિડી કે એવી કોઈ લીધી નથી પણ પ્રોસેસ ચાલુ છે બરાબર છે। લીંબુની અંદર બી 2 પ્રકારના લીંબુ છે એક થાઈ લીંબુ અને એક સીડલેસ લીંબુ કે જેમાં બિલકુલ બીયા આવતા નથી પણ એનો પાક લગભગ હજુ અમને મળતા 1-2 વર્ષ જેવું લાગશે। આ ઉપરાંત અમે ઇન્ટરક્રોપ તરીકે આ વખતે જાપાની તળબૂચની ખેતી કરી છે જે જાપાની તળબૂચ ખાવામાં મીઠું અને સ્વાદિષ્ટ છે અને લગભગ 20-એક વીઘા જમીનની અંદર હાલ ઇન્ટરક્રોપ તરીકે અમે તળબૂચ વાયા છે અને સારા પ્રમાણમાં એનો બેસાર આવ્યો છે અને હવે લગભગ માર્કેટની અંદર 15-20 દિવસની અંદર અમે એને